કાંકરેજ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવેલ કે પર્યાવરણની જાળવણી કરવી આપણી ફરજ બને છે. તમે જ્યારે વૃક્ષો ઉપર કુહાડીને ઘા મારો છો ત્યારે કોઈ ઋષિમુનિ ઉપર ઘા કરતા હોય તેટલું પાપ લાગે છે. વર્તમાન સમયમાં કોરોના જેવી મહામારીએ જ પરડો લીધો છે અને કોરોના ઘાતક બનતા જ્યારે ઓક્સિજનની જરૂરિયાત વર્તાઈ હતી ત્યારે હવે સૌ કોઈને ઓક્સિજનનું મહત્ત્વ સમજાયું છે અને વૃક્ષોની કિંમત શું છે તે લોકોને હવે સમજાયું છે. વૃક્ષો એ નિર્દોષ પક્ષીઓ અને અનેક જીવજંતુનું રહેણાંક છે. માનવ વસ્તી પોતાની જરૂરિયાતોને પૂરી કરવા માટે દિવસે ને દિવસે વૃક્ષોનું નિકંદન કરી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહી છે, જેને કારણે પ્રકૃતિ પર વ્યાપક અસર જોવા મળી રહી છે. જોકે બનાસડેરી દ્વારા સમગ્ર બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવાની નેમ સાથે ગામ ગામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. કાંકરેજમાં પણ લોકો દ્વારા વૃક્ષોનું જતન કરવાના નેમ સાથે વૃક્ષો વાવવામાં આવે તે કાંકરેજમાં પણ હરિયાળી આવી શકે છે. આ પ્રસંગે માનસિંહજી વાઘેલાએ જણાવ્યું હતું કે લોકો ફેન્સિંગ વાળ બનાવવા માટે અસંખ્ય લીલા લીમડા કાપી રહ્યા છે અને ખુલ્લો આમ વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘલાએ સ્વાગત પ્રવચન કરેલ, જ્યારે કે અણદાભાઈ પટેલે પણ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં 1008 મહંશ્રી બળદેવનાથજી મહારાજ અને કાંકરેજ તાલુકામાંથી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે કે નિલેશભાઈ રાજગોરે પીપળ વન બનાવવાના લક્ષ્ય સાથે 108 પીપળાઓનું વાવેતર કર્યું હતું. આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલો છે એ મારી એક મનની સંકલ્પ છે કે 1008 વૃક્ષો મારે અહીંકને રોપણ કરીને એનું કરવું છે. એમાં મોટાભાગના વડલા, પીંપળા, ઉંબરવા, લીમડા, ફળવ છે, જે જામફળી છે, આંબા છે, લીંબુ છે, સંતરા છે, એવા કે પંખીઓને પણ ઉપયોગમાં આવે અને બાપાને પણ રોજ રોજ ફળનો ભોગ ધરાય એવા આજ દેવદરબાર જાગીરમઠ ખાતે તમામ મારા સેવકગણના ખૂબ સાથ સહકારથી વૃક્ષરોપણ કરવામાં આવેલું છે. એની અંદર બધાને અગ્રજી મહારાજના મંગળાજના ખૂબ ખૂબ આશીર્વાદ કે માતાજી ખૂબ એમને શક્તિ આપે, ભક્તિ આપે અને ધર્મના કાર્ય સદાય માટે કરતા રહે.